જય શ્રી રામ વિદ્યાર્થી મિત્રો આ વર્ષે જે પણ વિદ્યાર્થીઓને આઈટીઆઈની અંદર ઓનલાઈન સીબીટી પરીક્ષા આપવાની છે એમને અત્યારની પરિસ્થિતિ જોઈને લાગે છે કે તેમને હજી પણ થોડી વધારે રાહ જોવી પડી શકે તેમ છે કેમ કે મિત્રો આજે જેટલા પણ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા ગયા ઓકે જેની અંદર જે પણ સેન્ટર ઉપર આજે પરીક્ષા હતી ત્યાં વિદ્યાર્થીઓને એવું જાણવા મળ્યું છે કે આજે કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ્સના કારણે આજની પરીક્ષા લેવાઈ નથી ઓકે જે પણ સેન્ટર ખાતે પરીક્ષા હતી ત્યાંની વાત કરું છું ત્યારબાદ એવા પણ ન્યૂઝ મળ્યા છે કે આવતીકાલે અને પરમ દિવસે એટલે કે તારીખ ચૌદ અને પંદરના પંદર તારીખના રોજ પણ જે પરીક્ષા લેવાની હતી એ પરીક્ષા પણ પોસ્ટપોન કરવામાં આવી છે ઓકે મિત્રો ખાસ કેન્સલ કરવામાં નથી આવ્યું કે પરીક્ષા તો તમારે લેવાશે જ કેન્સલ નથી થઈ પરંતુ કંઈક ટેકનિકલ પ્રોબ્લેમ્સના કારણે અત્યારે પોસ્ટપોન કરવામાં આવી છે એટલે કે સ્થગિત કરવામાં આવી છે અને ફરીથી આનું ટાઈમટેબલ જ્યારે પણ આવશે ત્યારે તમારી આઈટીઆઈ દ્વારા તમને એની માહિતી આપવામાં આવશે જ બીજું કે મિત્રો તમે આઈટીઆઈની પરીક્ષાના રિલેટેડ કોઈપણ માહિતી હોય કોઈ પણ ન્યૂઝ હોય તો તમે એકવાર તમારી આઈટીઆઈનો જરૂરથી સંપર્ક કરો બરાબર એકવાર આઈટીઆઈનો તમે જરૂરથી સંપર્ક કરો ક્યાંય પણ સોશિયલ મીડિયામાં કે કાંઈ પણ કોઈ યુટ્યુબ પર કોઈ માહિતી આવે તો એને તમે ફરજિયાત સાચી છે એવું ના માની લેશો ઓકે હા હું એક શિક્ષક છું એટલે શિક્ષક તરીકે હું તમને જે ઓફિશિયલ માહિતી આવે છે જે સાચી માહિતી આવે છે એ જ હું તમને આપું છું પરંતુ જરૂરી નથી કે સોશિયલ મીડિયામાં જેટલી પણ માહિતી આવે તમામ માહિતી સાચી હોય કેમ કે કોઈ જાતે કરીને તો ના આપે પરંતુ ક્યાંક કોઈ કારણસર કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે ક્યાંક કોઈ માહિતી ખોટી પણ હોઈ શકે છે ઓકે એટલે ફરજિયાત તમામ વિદ્યાર્થીઓને હું વિનંતી કરું છું કે કોઈપણ ન્યૂઝ તમે સોશિયલ મીડિયામાં જુઓ તો સાથે સાથે તમે તમારે આઈટીઆઈનો જરૂરથી સંપર્ક કરશો અને ત્યાં તમે કન્ફર્મ કરી લેશો કે આ જે પણ ન્યૂઝ છે એ સાચા છે કે નહીં ઓકે કેમ કે આજે ઘણા એવા વિદ્યાર્થીઓના મેસેજ આવ્યા કે સર આજની અમારી એક્ઝામ પોસ્ટપોન થઈ છે સાથે સાથે ઘણા એવા વિદ્યાર્થીઓના મેસેજ આવ્યા કે સેન્ટર ઉપર ગયા તો આ રીતનું એક સ્ટીકર પણ લગાવવામાં આવેલું હતું કે ચૌદ અને પંદર તારીખની જે પરીક્ષા છે એ પોસ્ટપોન કરવામાં આવી છે ઓકે એટલે ઘણા એવા વિદ્યાર્થીઓના મેસેજ આવ્યા કે સર આ ન્યૂઝ સાચા છે કે ખોટા છે એટલે હું રાહ જોતો હતો કે આ જે ન્યૂઝ છે એ ઓફિશિયલી આવે એના પછી જ હું તમને આપું ઓકે કેમ કે ઓફિશિયલી ના આવે ખાલી સોશિયલ મીડિયામાંથી જ ન્યૂઝ આવે ખાલી વોટ્સઅપ કે કોઈ બી બીજા માધ્યમથી કોઈ ન્યૂઝ મળે તો એ સાચા જ હોય એવું એવું જરૂરી નથી ઓકે પરંતુ મિત્રો તમને જણાવી દઉં કે હજી સુધી પણ આની હજી સુધી ઓફિશિયલ માહિતી આવી નથી ઓકે આજે હું તમને ન્યૂઝ આપી રહ્યો છું એ ન્યૂઝ તમને અમને જે સેન્ટર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે ઓકે એટલે કે જે સેન્ટર પર પરીક્ષા થવાની હતી એ સેન્ટર દ્વારા અમને ન્યૂઝ મળ્યા છે કે તેર ચૌદ અને પંદર ત્રણે ત્રણ દિવસની જે એક્ઝામ છે અત્યારે પોસ્ટપોન કરવામાં આવી છે ઓકે ફરીથી જ્યારે પણ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે ત્યારે તેની માહિતી તમને જરૂરથી આપવામાં આવશે પરંતુ ખાસ ફરીથી જણાવી દઉં છું કે તમે તમારી આઈટીઆઈનો જરૂરથી સંપર્ક કરી લેશો કેમ કે અત્યારે હું વિડીયો એના માટે જ બનાવ્યો છે કે કાલે ઉઠીને કોઈ વિદ્યાર્થીને એવું ના થાય કે સવારે તે પોતાના સેન્ટર પર પરીક્ષા આપવા જાય અને ત્યાં તેમને આવી માહિતી મળે કે એમની આજની જે પરીક્ષા છે એ પરીક્ષા પોસ્ટપોન થઈ છે એ પરીક્ષા ફરી ફરી ક્યારેક લેવામાં આવશે ઓકે એટલે એકવાર ખાસ આઈટીઆઈની પરીક્ષા આપવા જોઈએ અને પહેલાં તમારી આઈટીઆઈનો તમે સંપર્ક કરી લેશો અને કન્ફર્મ કરી લેશો કે ખરેખર ચૌદ અને પંદર તારીખની પરીક્ષા કેન્સલ થઈ છે કે નથી થઈ ઓકે પરીક્ષા પોસ્ટપોન થઈ છે કે નથી થઈ ઓકે અને એના પછી જ તમે કોઈ નિર્ણય લેશો ઓકે મિત્રો તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય શ્રીરામ